નમસ્કાર, વેબિનારમાં જોડાનાર દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 539મો વેબિનાર છે. વક્તા છે ખડસુપાના અને સુરતના આયુર્વેદિક ડૉક્ટર શ્રી બાબુભાઈ નાકરાણી સાહેબ, જેઓ આપણને આરોગ્યના પગથિયા ભાગ 22 અંતર્ગત આજે કાસ એટલે કે ઉધરસ વિશે માહિતી આપશે. તો વૈદ્ય શ્રી બાબુભાઈ નાકરાણી સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સર, જય ધન્વંતરી. બીજો ફાયદો પણ આ
સામાન્ય વિષય ખાંસી છે, દરેકના અનુભવ સાથે છે, અને આજે આપણે થોડા જાગૃત એટલા માટે રહેવું પડશે કે જેને સાયકલ ચલાવતા આવડતી હોય એનો એક્સિડન્ટ વધારે થાય, કારણ કે એ બહુ કાળજી રાખીને નહીં ચલાવતો, પણ જેને સાયકલ ન આવડતી હોય બહુ કાળજી રાખીને સાયકલ ચલાવતા શીખે, કારણ એને સતત ભય હોય કે હું ક્યાંક ભટકાઈ જઈશ. એમ આ ખાંસીનો રોગ જે છે એ બહુ સહજ છે, એટલે આપણે એને બહુ મોટું સ્વરૂપ આપતા નથી સમજવા માટે, પરંતુ જો એનો યોગ્ય સમય ઉપાય કરી લેવામાં ન આવે તો એકમાંથી બીજા, બીજામાંથી ત્રીજામાંથી અસાધ્ય રોગની અંદર પણ પરિણમતો હોય છે. એટલે તારતમ્યના ભેદથી અને એના કારણો જ કરી અને આ રોગ ઉપર આપણે જાણી શકીશું. કોઈ પણ વાયરસ હોય તો એને વધુમાં વધુ જો મૃદુમાં મૃદુ અવયવ મળતું હોય તો ફેફસા છે, એટલે ફેફસા વાયરસનો ભોગ જલ્દી બને છે, એના ઉપદ્રવ રૂપે પણ ઉધરસ ઘણી વાર થાય છે. તો દરેક વ્યક્તિને દરેક ઋતુમાં અલગ અલગ પ્રકૃતિ તાસીર વાળાને અલગ અલગ સમયે ઉધરસ થાય છે, પણ આપણે સામાન્ય રીતે શિયાળો ઉનાળો ચોમાસું વર્ષા ઋતુમાં જ્યારે પણ શરદી ઉધરસ થયા હોય તો સામાન્ય રીતે આપણા ઘરમાં એક પ્રકારની ટ્રીટમેન્ટ ચાલતી હોય છે કે ઉધરસ થાય એટલે આપણે હળદર આપી દઈએ, ઉધરસ થાય એટલે આપણે તુલસીના પાન આપી દઈએ, ઉધરસ થાય એટલે આપણે આદુ આપી દેવી. રૂટીનલી આપણે સામાન્ય રીતે બે ચાર પ્રયોગો જે આવડતા હોય એને રિપીટ એન્ડ રિપીટ કરીએ છીએ. આપણે એ પણ જોયું છે કે આ રિપીટ એન્ડ રિપીટ પ્રયોગોથી ઘણીવાર ઉધરસ મટી જાય છે અને ઘણીવાર મટતી નથી. ત્યાં આ તારતમ્યનો ભેદ છે, ત્યાં આપણે સમજવાનું છે કે કઈ ઋતુમાં ઘરગથ્થુ કયા ઈલાજ કરવા અને કઈ ઋતુમાં કયા ઈલાજ છે નુકસાન કરે, તો એની શાસ્ત્રોક્ત રીતે થોડા શબ્દો આવશે એના માટે હું ક્ષમા માંગુ છું, કારણ કે ઘણા બધા શબ્દો એવા છે કે જે સતત આ શાસ્ત્રોનો અભ્યાસ કરી અને એ મૂળ શબ્દ રૂપે મારે વાત કરવી પડશે, પણ છતાં એકદમ આપણી તળપદી ભાષામાં વાત કરવા આજે પ્રયત્ન કરીશું. તો સામાન્ય રીતે શરીરની અંદર વાયુ, પિત્ત અને કફ ત્રણ દોષો છે. શરીરની અંદર કોઈ પણ રોગ થાય તો ત્રણ દોષો દુષ્ટ થાય, બગડે, ઇમ્બેલેન્સ થાય તો જ રોગો આવે, નહીતર કોઈ રોગો આવતા નથી. તો આ જે રોગ છે એ કાં તો વાયુને કારણે, કાં પિત્તને કારણે, કાં કફને કારણે, કાં વાયુ પિત્તને કારણે, કાં પિત્ત વાયુને, પિત્ત કફને કારણે, કાં કફ પિત્તને કારણે, અથવા ત્રિદોષને કારણે. તો અહીંયા ઉધરસ એટલે કે કાસના પાંચ પ્રકાર
એમાં વાતજ, પિત્તજ, કફજ, ક્ષતજ અને ક્ષયજ આ પાંચ પ્રકારની ઉધરસ છે. વાતાદિ ત્રયો વાયુ પિત્ત અને પિત્ર એ જ ક્ષતજ અને ક્ષયજ, ક્ષતજ અને ક્ષયજ આ પાંચ પંચ ઇતિ આ પાંચ ઉધરસ છે. સ્યુહ નૃણામ માણસો ને સામાન્ય રીતે પાંચ ઉધરસ થાય છે. કાસામ વર્ધમાન ક્ષય પ્રદાહ, જે ક્ષયજ કાશ છે એ વધુમાં વધુ ઉપદ્રવ કરનારી છે. કોઈ પણ રોગ આવે તો રોગ થાય એની પહેલા કંઈક ને કંઈક લક્ષણો આપે એમ ઉધરસ થવાની છે, ઉધરસ આવવાની છે. એના પણ પૂર્વરૂપ હોય કે પૂર્વરૂપમ ભવેત તેષમ, એના પૂર્વગ્રહ શું છે? શુક પૂર્ણ બલ આશ્યતા, ગળાની અંદર જાણે કે કઈ કાંટા કે કઈ ભરાતું એવું લાગે, ગળો ગળાની અંદર કંઠે કંડુ છે, અંદર ખંજવાળ આવે. ભોજ્યા નામ અવરોધ, ખાવાની રુચિ ન થાય જાયતે, આટલા લક્ષણો થાય છે. પેલા ખાંસી કે ઉધરસ ના પૂર્વ રૂપ ની અંદર શુક પૂર્ણ ગલો આશ્યતા, કંઠે કંડુ અને ભોજ્યા નામ અવરોધ, આ લક્ષણો આવે આ ત્યારે સમજવાનું કે હવે આપણને ઉધરસ થવાની છે. કોઈ પણ રોગના પૂર્વરૂપ ની જો આપણને જાણ હોય તો રોગના લક્ષણો પહેલા પૂર્વરૂપમાં જો આપણે પથ્યનું પાલન કરી અને ટ્રીટમેન્ટ કરી લેવામાં આવે તો આવતા જે લક્ષણો રૂપ બનતો રોગ છે એને આપણે અટકાવી શકાય છે. એટલે આ પૂર્વરૂપ એમાં આપણા ઋષિ મુનિઓએ તો એટલું અદભુત આ જ્ઞાન આપ્યું છે. એ જ્ઞાન જેમ જેમ આપણે વાંચતા જઈએ, દર્દીઓ ની અંદર પ્રયોગો કરતા જઈએ, પરિણામ મળતા જાય, ત્યારે સત્યતા સિદ્ધ થાય. એટલે આપણે આયુર્વેદના નરસૈયો કે મીરા બની જઈએ, કારણ કે પછી તુહી તું તુહી તું એવો જ આપણને ભાસ થાય. અને એવો ભાસ આપ બધા આપણા મંડળના જે મિત્રો છે એ વારંવાર જયારે વાતો કરતા હોય ત્યારે આપણને એ પ્રતીતિ થાય છે. હવે આ પાંચ લક્ષણો તો જોયા કે એક સુખપૂર્ણ ગલાશ્યતા, ગળામાં કાંટો કે કઈક લાગતો એવું લાગે, ગળું ભરાઈ જતો એવું લાગે, ગળામાં ખજવાળ આવે, ખોરાકમાં રુચિ થાય, ખાવાની ઈચ્છા ન થાય, આવા લક્ષણો આવે ત્યારે દોષો વાયુ પિત્ત અને કફ એની આખી મિકેનિઝમ બદલે છે. રૂટીનલી જે પ્રાણ અપાન સમાન ધ્યાન ઉદાન ને પાંચ પિત્ત ને પાંચ કફ પોતપોતાના સ્થાનમાં જે કામ કરતા હોય એ વ્યવસ્થિત કરતા હોય તો કોઈ રોગ થતો નથી. પણ એમાં જયારે વિકૃતિ આવે છે ત્યારે આ નવા રોગો ઉત્પન્ન થાય છે. અને રોગ જે ઉત્પન્ન થતા હોય એની જે મિકેનિઝમ છે એને સંપ્રાપ્તિ નામ આપ્યું છે. તો એમાં અધઃ પ્રતિહત વાયુ ઉર્ધ્વ સ્ત્રોત શ્રમાશ્રિત ઉત્પન્ન કંઠે રક્તસ્તિહીન આયુષ્ય શિરસ ખાને સર્વાણી પ્રતિપૂર્યમ આમંજના ક્ષિપન દેહમ હનુમન્ય તથા ક્ષીણી નેત્રે પૃષ્ઠ મૂર્હ પાર્શ્વે નિર્ભુજ્ય સ્તંભયમ તત શુષ્કો વાસ કફો વાપી કસનાત કાસ ઉચ્યતે. આખો શ્લોક બોલ્યો, એમાં શબ્દો ન સમજાય, ભાષાંતર ન આવડે, પણ ધ્વનિ સાંભળવા માત્ર થી સંસ્કૃત ભાષા અને ઋષિ મુનિઓ દ્વારા આપેલી આ ભાષા જે છે એના શ્લોકો છે એનું ગાન પણ રોગોને હરનારું છે. કમસે કમ છેલ્લો તો શબ્દ બધાને સમજાયો છે કે શુષ્કો વા સકફો વાપી કસનાત કાસ ઉચ્યથી, કસન થાય છે એટલે એને કાસ શબ્દ આપ્યો છે. કે અપાન વાયુ જે છે એ સામાન્ય રીતે અનુલોમન નીચે ગતિ કરતો હોય, પણ જયારે એ પ્રતિહત થાય અને ઉપરના સ્ત્રોતોમાં જયારે એ અપાન વાયુ જાય છે ત્યારે ઉર્ધ્વ ગતિ થાય છે. અને ઉર્ધ્વ ગતિ કરતો કરતો અપાન વાયુ કંઠમાં અને છાતીના પ્રદેશમાં, શિરો એટલે માથાના પ્રદેશમાં
અને ત્યાંના છિદ્રોના જે સ્ત્રોતો છે, વાહિનીઓ છે, એમાં જયારે પ્રવેશ કરે છે ત્યારે એ બધા સ્થળો એટલે કે એ બધા સ્ત્રોતસ છે એ વિશેષ કરી અને અનુ મન્યા એટલે કે હડપચી, ડોકને બાજુના ભાગ, આખો, છાતી, પીઠ, છાતીની બાજુમાં પાર્શ્વ, આ બધી જે છે સ્નાયુઓ જકડાઈ જાય, વક્ર ગતિને પામે. એ વક્ર ગતિને એટલા માટે પામે છે કે અપાન વાયુ ઉર્ધ્વ ગતિને પામ્યું અને સ્રોતોરોધ કરી અને આ બધા અંગોને સ્નાયુઓને વક્ર ગતિ કરે છે, સ્તંભિત કરે છે. અને એ વખતે એવું કરી અને શુષ્ક અથવા કફ વાળી એક ખાંસીને ઉત્પન્ન કરે છે અને જે ઉત્પન્ન થાય છે એને કાસ એટલે કે કાસ કહે છે, ઉધરસ કહે છે. કસનઃ ઇતિ કાસઃ. આ સમજવા માટે ખાલી ઊંડેથી નાભીમાંથી ઉધરસના પ્રકારો છે. જયારે ખૂબ ઉધરસ આવતી હોય તો નાભીના સ્નાયુ ખેંચાય અને પછી ઉધરસ આવતી હોય, છાતીમાંથી ઉધરસ આવતી હોય, ગળામાંથી ઉધરસ આવતી હોય, ગળાના ઉપરના ભાગમાંથી ઉધરસ આવતી હોય. આ ખાંસીના ઉત્પન્ન થવાના જે અવયવો છે એના ઉપરથી એની તીવ્રતાનો ખ્યાલ આવે છે અને જે તે અવયવો વાયુ કઈ જગ્યાએ અવરુદ્ધ પામ્યો, કયા સ્ત્રોતોમાં ગયો, કયા ધમનીને શિરામાં ગયો, ક્યાં પ્રતિલોમ થયો, એના આધારે શરીરની અંદર એ લક્ષણો ઉત્પન્ન કરે છે. તો આ દોષો એટલે અપાન વાયુ ક્યાં ગયો? ઉદાહરણ એટલે છાતીના છાતીમાં ઉદાન વાયુ રહે છે, કંઠમાં પ્રાણવાયુનું કાર્યક્ષેત્ર છે. એટલે અપાન વાયુ ઉદાન વાયુના અને પ્રાણવાયુના ક્ષેત્રમાં જઈ અને વિકૃતિ ઉત્પન્ન થાય છે. કારણ કે અપાન વાયુ પ્રતિલોમ થાય છે. જો અનુલોમન વાયુ થાય તો કોઈ રોગ ઉત્પન્ન સામાન્ય રીતે ન થાય, પણ પ્રતિલોમને કારણે ત્યાંના સ્થાનિક જે દોષો છે એને ડિસ્ટર્બ થઈ જાય અને આ બધા લક્ષણો ઉત્પન્ન થાય. આ જે મિકેનિઝમ છે એ મિકેનિઝમ દરેકે દરેક વ્યક્તિમાં એક સરખી થાય છે. આ એક સરખી મિકેનિઝમ વધતી ઓછી કોઈને થાય. કોઈની વાયુ પ્રકૃતિ હોય, કોઈની પિત્ત પ્રકૃતિ હોય, કોઈની કફ પ્રકૃતિ હોય, કોઈને પછી ક્ષત કાસ હોય કે ક્ષય કાસ હોય, દુર્બળ શરીર હોય, મજબૂત શરીર હોય, નવી ખાંસી હોય, જૂની ખાંસી હોય, એના પ્રમાણમાં એની જે તીવ્રતા છે બદલતી રહે છે. તો આ એક મિકેનિઝમ જો કે ખાંસી ઉત્પન્ન શા માટે થાય છે તો વાયુ પ્રતિલોમ થાય એટલે. હવે જેમણે ખાંસી ઉત્પન્ન જ નહીં થવા દેવી હોય એમણે ખાસ તો અપાન વાયુને અનુલોમન કરવાનું. અપાન વાયુ અનુલોમન તો જ થાય કે જો જઠરાગ્નિ પ્રદીપ્ત હોય, વ્યવસ્થિત હોય તો જ. જો જઠરાગ્નિ વ્યવસ્થિત હોય તો પાચન બરાબર થાય, પાચન બરાબર થાય તો ગેસ કે એવું નહીં થાય, કબજિયાત નહીં થાય. અને વિપરીત વાતાવરણમાં રહેવા છતાં પણ ઉધરસ આવશે નહીં. એટલે ઉધરસ આવવાનું કારણ બહારનું વાતાવરણ ભાગ ભજવે છે, એના કરતા વિશેષ કરીને શરીરની અંદર રહેલા જે દોષોનું ઇમ્બેલેન્સ એના કારણે શરીરની અંદર રોગો ઉત્પન્ન થાય છે. આ થઈ આપણી મિકેનિઝમ. હવે આપણે વાયુ, પિત્ત, કફ, ક્ષતજ અને ક્ષય આ પાંચ પ્રકારના જે ઉધરસ છે એના સામાન્ય રીતે કારણો જે શા માટે વાયુને કારણે થાય છે. આપણને વાયુના ગુણની આટલા વર્ષોથી આપણે આયુર્વેદનો સત્સંગ કરીએ છીએ એટલે સામાન્ય રીતે આ બધી વાતો રિપીટ થાય છે, પણ છતાંય કોઈક કોઈક વાક્યમાં વિશેષ હોય છે. તો વાયુને કારણે જે ઉધરસ થાય છે એમાં કારણો શું છે? તો વૃક્ષ શીત કશાય એટલે તુરો અસનમ, ભૂખ હોય એના કરતા ઓછું ભોજન કર્યું હોય, કે મૈથુન અતિયોગ થયો હોય, વેગ ધારણ વેગોને રોક્યું હોય, વેગ ધારણ એટલે કે નિંદ્રા, કાશસ્ત્રમાં શ્વાસ, ઝુંબા, આશ્રુ, છરતી, રેતસ, આ જે બધા 13 વેગ છે એ 13 ના વેગો છે એને રોક્યું હોય,
અને આયાસહ શરીરની શક્તિ કરતા વધારે કામ કર્યું હોય તો આવી વ્યક્તિને વાત જ કાસ થાય છે. આ એનું ઉત્પત્તિનું કારણ નિદાન બતાવ્યું. કારણ શું? તો આના કારણે થાય છે. હવે જેને વાયુના કારણે શરદી થઈ ઉધરસ થઈ હોય તો આ ઉધરસના લક્ષણો શું? તો રક્ત પાર્શ્વે હૃદયમાં અને પડખામાં શિરહશુલ હૃદયમાં દુખાવો થાય, પાર્શ્વમાં દુખાવો થાય, માથામાં દુખાવો થાય, સ્વરભેદ અવાજ બેસી જાય છે, કરભૃષમ ભયંકર રીતે અવાજ બેસી જાય છે, અને શુષ્ક ઉર કંઠ, ઉર એટલે છાતી, કંઠ એટલે ગળું, વક્ત્ર એટલે મોઢું, આ શુષ્ક શુષ્ક થઈ જાય છે, કોરું થઈ જાય છે. દુષ્ટ લોમનમ પ્રતામ્યતઃ એટલે શરીરની અંદર ગ્લાની ઉત્પન્ન થાય છે. નિર્ઘોષ દૈન્યમ સ્તન દૌર્બલ્યમ શોભ મોહ કૃત અને જ્યારે જ્યારે આ વેગ વધે છે ત્યારે ત્યારે અંદરથી અવાજ આવે છે. જે અવાજ આવે છે એમાં સૂકી ખાંસી હોય તો એની સાથે કફ જો સુકાઈ ગયો હોય તો અવાજનો રણકાટ અલગ હોય છે. અને એ સામાન્ય રીતે કાસાનું વાસણ ખખડતું હોય એવો અવાજ આવે છે. અને આવો જે અવાજ આવે છે એ અવાજ અત્યારની જે ઉધરસ છે એના પ્રકારમાં હૂપિંગ કફની અંદર આવે. આ ઉધરસ ખાતી વખતે સામાન્ય રીતે પડખા અને બાજુમાં ખૂબ પીડા ઉત્પન્ન થાય છે. દર્દી આખો ધ્રુજી જાય છે. વધારે ખાંસી હોય તો પરસેવે રેજેક્ટ થઈ જાય છે. માથાનો દુખાવો થાય છે અને અસહ્ય પીડા થાય છે શિરશુલ્લે બધામાં. અને આ વાત જ કાસ છે એના લક્ષણો છે. અને વાત જ કાસ થવાના કારણો પણ આપણે જોયા. હવે પિત્ત જ એટલે પિત્તને કારણે જે કાસ થાય છે. કાસ શબ્દ બોલવો એટલે ઉધરસ સમજવાનો. તો પિત્ત જ કાસ થવાનું કારણ કટુ કહ ઉષ્ણ વિદાહી અમ્લ ક્ષારાણામ અતિ સેવનમ પિત્ત કાસ કરમ ક્રોધ સંતાપશ્ચ અગ્નિ સૂર્યજમ. ઘણી વાર પ્રશ્ન હોય કે આપણે આટલી બધી પરેજી બધી પાળીએ છતાંય આપણને થોડી થોડી તકલીફ થાય છે. ઘણા બધા તો એવા છે કે જે કોઈ પરહેજ પાળતા નથી, અતિ તીખું ખાટું ખાય છે છતાં એને તકલીફ થતી નથી. અવશ્ય તકલીફ તો થતી જ હોય પણ ઘણીવાર એની પ્રકૃતિ અલગ હોય તો એ વસ્તુ એને અસર ઓછી. દાખલા તરીકે કફ પ્રકૃતિ વાળો હોય એ તીખું ખાય તો એને અસર ઓછી થાય, નુકસાન ઓછું થાય. એની જગ્યાએ પિત્ત પ્રકૃતિ વાળો હોય અને તીખી વસ્તુ ખાય તો એને અસર કફ કરતા વધારે થાય છે. એટલે દરેક દ્રવ્ય પોતાના જે ગુણો છે, પોતાના જે રસ છે એના લક્ષણો તો બતાવે પણ દર્દીની તાસીર ને પ્રકૃતિ પ્રમાણે વધારે ઓછું હોય છે. તો પિત્તવાળ પિત્ત જ કાસની અંદર કટુક એટલે તીખો, ઉષ્ણ, વિદાહી, અમ્લ, ક્ષાર આ બધાનું અતિ સેવન કર્યું હોય અને વધારે સેવન કર્યું હોય એવી વ્યક્તિને જ્યારે સંતાપાત અગ્નિ સૂર્ય અગ્નિથી અથવા સૂરજથી જ્યારે સંયોગ થાય, સંસર્જ થાય છે ત્યારે આવી વ્યક્તિને પિત્તજન્ય ખાંસી ઉત્પન્ન થાય છે. એને પિત્તજ કાસ કહેવામાં આવે છે. પિત્તજ ખાંસી થાય તો એના લક્ષણો શું છે? પિત્ત નિષ્ઠિવાન નિક્ષિત્યમ પિત્ત આશ્યત્વમ સ્વર આમયહમ. પિત્ત નિષ્ઠત્વમ જયારે નિષ્ઠિવન એટલે કે ગળફો કફ નીકળે છે, બલગમ નીકળે છે એ પીળા કલર નો છે. અક્ષિત્વમ તિક્ત આશ્યત્વમ સ્વર અને થૂકતી વખતે કપડ સાથે નીકળે છે. અક્ષિપિત એની આંખો પીળી થઈ જાય છે. આશ્ય તિક્ત એનું મોઢું છે એ તિક્તરસયુક્ત થઈ જાય છે. ઉરહ ધુમાયમાનમ છાતી અંદર જાણે કે ધુમાડો છવાઈ ગયો હોય એવી રીતનું પ્રતીત થાય છે. તૃષ્ણા દાહો મોહ
શરીરને તરેષ્ટ વધારે લાગે છે, મોહ અધિક થાય છે, અરુચિ ખોરાકમાં કે ક્યાંય રુચિ રહેતી નથી, ભ્રમ ચક્કર આવે છે. સતતમ કાસમાનશ્ચ જ્યોતિ સિંહ પશ્યતિ. ખાંસી વધારે આવે એ વખતે જ્યોતિ ઈવ જાણે કે આકાશની અંદર દિવસે અને જુગનુકો એટલે કે તારા દેખાતા હોય એવા આંખને આગળ દેખાય છે, અને એનું કારણ છે પિત્ત વિકૃત. આંખની દ્રષ્ટિ નિકૃતિ ઉત્પન્ન કરે છે. લેશમાણમ પિત્ત સંસૃષ્ટમ નિષ્ઠ ભક્તિ ચ પૈતિકમ. અને પિત્ત થી મળેલો કફ એ પિત્ત જ કાસ ની અંદર બહાર નીકળે છે. વાયુ ને કારણે ઉત્પન્ન થતી કાસ, પિત્ત ને કારણે ઉત્પન્ન થતી કાસ, હવે કફ ને કારણે ઉત્પન્ન થતી કાસ એટલે ગોદ્રસ. ગુરુ અભિસંધિ, ગુરુ ખોરાક વધારે ખાતા હોય, અભિસંધિ ખોરાક વધારે ખાતા હોય, મધુર એટલે કે ગળા ખોરાક વધારે ખાતા હોય, સ્નિગ્ધ નું અતિ સેવન થતું હોય, સ્વપ્ન એટલે વધારે ઊંઘવાની જેને તે હોય, દિવસે વધારે સુતા હોય, રાત્રે ખૂબ સુતા હોય, અચેષ્ટ નામ જે ચેષ્ટાઓ શારીરિક કાર્ય ઓછું કરતા હોય, કસરત ઓછી કરતા હોય, શારીરિક શ્રમ ઓછો કરતા હોય, વૃદ્ધ શ્લેષમાં જેનો કફ વધી ગયો હોય, અનિલમ વંકા કપકાસમ કરોતી, તો એ વાયુ જે છે એ કફનો માર્ગ રોકી અને જે કાસ ઉત્પન્ન કરે છે એને કફજન્ય કાસ કહેવાય છે. તો કફની વૃદ્ધિ કરનારા આહાર વિહારનું સેવન વધારે કરવાથી કફસ કાસ ઉત્પન્ન થાય છે. હવે કફસ કાસ હોય તો એના લક્ષણો શું છે? કફને કારણે છે તો મંદ અગ્નિકમ, એટલે પેલા તો અગ્નિ જ મંદ પડી જાય. અરુચિ, ખાવામાં કે ઇન્દ્રિયોને પોતાના વિષયમાં રુચિ ન રહે. અરુચિ, શરદી ઉલટી થવા માંડે. વિનસ, નાકમાંથી લેક ચાલુ થઈ જાય. ઉત્કલેશ, જાણે કે ઉલટી થાય એવું સતત થઈ રાખે. ગૌરવ, એ શરીર ભારે લાગે. લોમહર્ષ, રૂવાડા ઉભા થઈ જાય. આશ્યમાધુર્ય, મોઢું મધુર રસયુક્ત લાગે. ક્લેદ સંસદ નૈર્યુતમ, જાણે કે આખા શરીરની અંદર ક્લેદ યુક્ત શરીર એટલે ભીના ચામડાથી વિકાળેલું શરીર હોય, અવયવ હોય એવું થા લાગે. બહુલમ મધુરમ સ્નિગ્ધમ નિષ્ઠિવતી ઘનમ કપમ, જ્યારે બહુ જાજ એવા ગળા રસનું સેવન કરવામાં આવે તો એના કારણે બહુલમ ખૂબ વધારે પડતા સ્નિગ્ધ કફ એટલે કે ગડફા નીકળે છે. ઘનમ એટલે કઠિન એવા, અને કાસમાનો રૂક બક્ષ સંપૂર્ણ મિવ મન્યતે. અને આ કાસ એટલે કે ઉધરસ છે એનો વેગ વેદનાની અનુભૂતિ ખૂબ થતી નથી, કારણ કે ઉધરસ ને કારણે હોય છે. પણ જયારે વક્ષ સંપૂર્ણ મિવ મન્યતે, આ છાતીની અંદર કફ જયારે પૂરેપૂરો ભરાઈ જાય ત્યારે વાયુને કારણે સ્ત્રોતોરોધ થાય અને છાતી ભારે લાગવા માંડે છે. આ કફજ કાશની નિશાની છે. અને કફજ કાશની અંદર જે ઉધરસ થાય છે એ ઉધરસ સામાન્ય રીતે કફ વૃદ્ધિના આહાર વિહાર અને વ્યાય થાય છે. વાત જ કાશમાં અતિ પીડા થાય છે. પિત્તજ કફજ કાશ ની અંદર વેદના દુખાવો ઓછો થાય છે, પણ દૌરતા ભારે પણ આળસ ને સુસ્તી અરુચિ વધારે થાય છે. આ તો એકલા વાયુપિત કફ ના દોષો ની વાત કરી, પણ જયારે વાત પિત્ત જ હોય, પિત્ત કફજ હોય કે વાત કફજ હોય, ત્યારે લક્ષણો સાથે હોય તો જે લક્ષણ બળવત્તર હોય એની પહેલા સારવાર કરી અને પછી બીજા દોષોની સારવાર કરવી એવો સામાન્ય રીતે આપણે નિયમ છે. હવે આ થોડી 5 મિનિટ ચર્ચા કરીને પછી આ વિષયને આગળ લઈએ.
અહીંયા વાયતજ પિત્તજ ને કફજ ત્રણ પ્રકારની કાશની આપણે વર્ણન કર્યું, વાતો કરી, તો સામાન્ય રીતે આપણને દિવાળી પછી જયારે ઠંડી ચાલુ થાય ત્યારે ઉધરસ થાય છે, ચાલુ ઠંડીમાં પણ ઉધરસ થાય છે, ઠંડી પૂરી થાય પછી વસંત ઋતુ આવે છે ત્યારે પણ ઉધરસ થાય છે, વસંત ઋતુ પૂરી થાય પછી પાછો ઉનાળો આવે ત્યારે પણ ઉધરસ થાય છે, ત્યાર પછી વરસાદ પડે છે, વરસાદ પડે છે ત્યારે પણ ઉધરસ આવે છે, અને ત્યાર પછી ખીર ને બધું કાવા માટે ભાદરવો મહિનો આવે છે, બરાબર તડકો તપે છે ત્યારે પણ ઉધર આવે છે, અને ત્યાર પછી શરદ કાળ શરદ ઋતુ આવે છે, શરદ ઋતુ આવે ત્યારે પણ ઉધરસ આવે છે, તો આ બારે બાર મહિના બધી ઋતુમાં આવતી જે ઉધરસ છે એમાં સમજવાનું એ છે કે જે ઋતુમાં જે દોષનો પ્રકોપ કાળ હોય એ ઋતુમાં એ દોષના પ્રકોપ કાળની પ્રકોપની વિરુદ્ધની જો ચિકિત્સા કરવામાં આવે તો સદ્ય ફલપ્રદ થાય છે. દાખલા તરીકે શરદ ઋતુની અંદર પિત્ત પ્રકોપને કારણે જયારે ખાસ કાશ થાય છે તો એ વખતે આપણે સામાન્ય રીતે ત્રિકટુ હળદર ને એવું બધું આપીએ તો પિત્ત વધી જાય અને ખાંસી ન મટે અને ઉલટાની વધારે બળતરા ને બધું થવા માટે, તો બળતરા સાથેની ખાંસી હોય તો એ જ વખતે દૂધ છે ઘી છે એવા ઔષધો હળદર કે વગેરે અનુપાન સાથે આપવામાં આવે તો એ ખાંસી જલ્દી મટી જતી હોય છે કોઈ પણ પ્રકારના વિઘ્ન વગર. જયારે વર્ષા ઋતુમાં વાતજ કાશ હોય તો વાતજ કાશ થાય એ વખતે જો આપણે એકલી સૂંઠ મરી પીપર છે ત્રિકટુ છે કે એવી વસ્તુ આપી રાખીએ તો એ સારી થતી નથી, પણ એમાં સાથે સાથે સેંડવ અને હિંગ આપીએ તે ઉધરસ જલ્દી મટી જાય છે, એ એની પ્રોપર ચિકિત્સા છે. એવી જ ઉધરસ જયારે વસંત ઋતુમાં થાય છે તો વસંત કાળમાં કફનો પ્રકોપ હોય છે અને કફના પ્રકોપમાં આપણે જે ઔષધો આપીએ છીએ એમાં ઔષધોમાં ત્રિકટુ ઉત્તમ ઉત્તમ, કારણ કે કફનું નાશક છે, એ વખતે મધનો ઉપયોગ કરવાનો કારણ કે કફનો નાશક છે. તો વસંત ઋતુમાં કફ કાશ વિશેષ કરીને હોય છે, વર્ષાકાળની જે કાશ હોય એમાં સામાન્ય રીતે વાતજ કાશ હોય છે, અને પિત્તકાળની અંદર શરદ કાળની અંદર જયારે કાશ હોય છે ત્યારે પિત્તજ કાશ સામાન્ય રીતે હોય છે. તો એ ઔષધોની સાથે સાથે આપણા આહાર વિહારમાં પણ પરિવર્તન હોવું જરૂરી છે. દાખલા તરીકે વસંત ઋતુની અંદર ઉધરસ થાય તો વસંત ઋતુમાં ઉધરસ થાય ત્યારે મગનું પાણી અથવા મગ એની ઉપર 2 દિવસ 3 દિવસ 5 દિવસ 7 દિવસ રહેવામાં આવે તો બહુ સેજે સેજે ઉધરસ ઉપર કંટ્રોલ થાય છે. એ જ ઉધરસને જ્યારે વર્ષાકાળમાં હોય અને એકલા મગ ઉપર રહેવામાં આવે તો ત્યારે વાયુનો પ્રકોપ થાય છે, તો ત્યારે એની સાથે સાથે સૈંધવ હિંગ એવો પ્રયોગ કરી અને અનુલોમન થાય વાયુનો જીતાય એવા આહાર વિહાર પ્રયોજવા પડે. અને જ્યારે શરદ ઋતુની અંદર ઉધરસ થાય તો શરદની અંદર ઉધરસ થાય ને જો ગરમી પિત્ત બળતરા સાથેની હોય તો દૂધની અંદર હળદર પકાવીને કે ઘૃત છે પંચકોલ ઘૃતને સિદ્ધ કરી અને લેવામાં આવે તો એ પિત્ત કાળની અંદર પિત્તને કારણે થતી ઉધરસ છે એ સારી રીતે આપણે એને મટાડી શકીએ છીએ. તો જે અત્યારે આપણે બધી ઋતુઓમાં એક જ સરખી ચિકિત્સા કરીએ છીએ તો આપણને ક્યારેક પરિણામ મળે છે ને ક્યારેક પરિણામ નથી મળતું, એના આ કારણો સંહિતાના સિદ્ધાંત પ્રમાણે આપણે ચર્ચા કરી છે. તો આ વાયુ પિત્ત કફની વાત કરી ત્યાર પછી ક્ષયજ અને ક્ષતજ, ક્ષતજ અને ક્ષયજ બે કાશ બાકી છે. ક્ષતજ જે કાશ છે એ ક્ષતજ કાશ થવાનું કારણ શું? તો અતિ વ્યવાય અત્યંત મૈથુન કરેલો કરતા હોય પછી અતિ વ્યવાય ભાર અધ્વ, જે પોતાની શરીરની શક્તિ કરતા વધારે ભારનું વહન કરતા હોય, અધ્વ એટલે બહુ વધારે ચાલતા હોય, કેપેસિટી કરતા વધારે પડતો ચાલવાનું કરતા હોય, અશ્વગજ વિગ્રહે
યુદ્ધ વગેરે જેમાં ખૂબ બળ કરવું પડતું હોય, એવી પોતાની શક્તિ કરતા વધારે પડતું બળ કરતા હોય, ઘોડા ઉપર ને હાથી ઉપર લડવા જતા હોય, તો શક્તિ કરતા વધારે પ્રકારનું બળ કરવાને કારણે એક પ્રકારનો ક્ષત ઉત્પન્ન થાય છે. વૃક્ષસ્ય ઉરઃ ક્ષતમ ચ વાયુ ગૃહીત્વા કાશમ અવહેત. તો આવી પ્રક્રિયા કરનાર વ્યક્તિની અંદર શરીર વૃક્ષતાથી ભરાઈ જાય છે અને ઉરઃ પ્રદેશ એટલે કે છાતીની અંદર ફેફસાની અંદર ક્ષત પડે છે, એને એક પ્રકારનું આપણે ચાંદુ કહી શકાય, ક્ષત પડે છે અને આ ક્ષતનો જે સ્થાન છે એમાં વાયુ પ્રવેશ કરે છે અને કાશ એટલે કે ખાંસીની ઉત્પત્તિ થાય છે. આ જે ઉત્પત્તિ થાય, આ જે કારણો છે એને ક્ષતજ કાશ કહેવામાં આવે છે. હવે ક્ષતજ કાશ થાય હોય તો કેમ ખબર પડે? આપણે વાતજ પિત્તજ ને કફજ ત્રણ તો જોયું કે ભાઈ આટલા લક્ષણ તો આ વાયુ ની છે, આ પિત્ત ની છે અને કફ ની છે. હવે ક્ષતશય કેમ ખબર પડે? તો સપૂર્વ કાશતે શુષ્કમ તથા ક્ષિપે શોણિત કંઠેન સૃજતામ અતિઅર્થમ વિરુગ્ણે નૈવ ચ ઉરસાહ ચુચિભિહ ઇવ તીક્ષ્ણાભિહ તુમ્માનેન શૂલિનઃ દુઃખસ્પર્શેન શૂલેન ભેદ પીડા અભિતાપિનઃ પર્વ ભેદ જરસ્યા તૃષ્ણા વૈશ્વરી પીડિતઃ પારાવત એવ કૂજન. પારાવત એટલે કબૂતર. પારાવત ઇવ કૂજન કાશ વેગાત ક્ષતો ભવાત. જ્યારે ખાંસી આવે છે ત્યારે સામાન્ય રીતે ક્ષત વાળાને એકદમ સૂકી ખાંસી આવે છે. ઘણીવાર રક્ત એટલે કે લોહી મિક્સ થઈ ગયેલું હોય એ રીતની ઉધરસની સાથે કફની સાથે લોહી મિક્સિત હોય છે. ક્ષત કાશ વાળાને ઉધરસ ખાય ત્યારે ગળું અને છાતીમાં ભયંકર પીડા ઉત્પન્ન થાય છે. જાણે કે સોય ભૂકાવતા હોય એવી ભયંકર પીડા થાય છે અને આ પીડા જે જગ્યાએ ક્ષત થયો હોય એ જગ્યાએ વિશેષ કરીને થાય છે અને જે જગ્યાએ ક્ષત થયો એ જગ્યાએ બહારથી પણ સ્પર્શ અસહ્ય હોય છે. ત્યાં સ્પર્શ કરવા માત્રથી વેદના ખૂબ વધી જાય છે અને જાણે કે છાતીને કોઈ ચીરતું હોય ફાડતું હોય એવી ભયંકર પીડા ઉત્પન્ન થાય છે અને છાતીની અંદર ગરમીનો તાપનો અનુભવ થાય છે. દાંતમાં દુખાવો થાય, તાવ આવે, શ્વાસ ચડે અને એકદમ હાથ બેસી જાય. તો આ જે લક્ષણો છે એ ક્ષતજ કાશના છે. સાથે સાથે ગળાનો અવાજ ગુરગુર થાય, જાણે કે કબૂતર નો જેવો ગળાનો અવાજ છે એ પ્રકારનો એનો અવાજ થઈ જાય. તો આવા લક્ષણો વાળી જયારે ઉધરસ હોય એને ક્ષતજ કાશ કહેવાય છે. અને ક્ષતજ કાશ થવાનું કારણ વિષમ અને અસાત્મ્ય ભોજન, અધિક મૈથુન, મલમૂત્ર વગેરેના વેગોને રોકો હોય, ઘૃણિત વસ્તુથી, આ બધા જે ક્ષતજ કાશ છે એના લક્ષણો તો આપણે જોયા. પણ ક્ષતજ કાશ ની અંદર તકલીફ વધારે હોય એટલે તરત જ બને એટલું વહેલામાં વહેલું ક્ષતજ કાશ ની સારવાર કરવી જોઈએ, નહીતર એના પછીની જે ક્ષયજ કાશ છે ક્ષયજ કાશ ની અંદર પ્રવેશ પામી જાય. ક્ષય એટલે ટીબી અને એના કારણે એ પછી દર્દી ખૂબ હેરાન પરેશાન થાય છે. તો આ જોયા આપણે ક્ષતજ કાશ ના લક્ષણો. હવે છેલ્લી જે કાશ છે ઉધરસ છે એ ક્ષયજ કાશ. તો એ કઈ રીતનો? તો વિષમ અને અસાત્મ્ય ભોજન વધારે કરતા હોય, વધારે પડતું મૈથુન મલમૂત્ર વગેરેના વેગને રોકતા હોય, જે વસ્તુ પોતાના શરીરને હિતકારક નથી એવી વસ્તુઓની સતત ચિંતા કરતા હોય, ચિંતિત સ્વભાવ હોય, આવા બધા કારણોને કારણે એનો જે જઠરાગ્નિ છે બગડી જાય છે અને વાયુ વગેરે ત્રણે ત્રણ દોષો પ્રકોપ પામે છે અને શરીરને નષ્ટ કરવા વાળું ક્ષયજ કાશ ઉત્પન્ન થાય છે. અને આ જે ક્ષયજ કાશ ઉત્પન્ન થાય છે એના લક્ષણો
માં દુર્ગંધમ હરિતમ રક્તમ કોઈ ઉપમમ કફમ, એટલે કે એનો જે કફ જે નીકળે છે એ દુર્ગંધ યુક્ત હોય છે, ક્યારેક લીલો કે લાલ વર્ણ નો કફ હોય છે, ક્યારેક રસી પોઈ સાથેનો પણ કફ થૂકે છે, અને જયારે ખાંસે ઉધરસ ખાય છે ત્યારે દર્દીને અનુભવ થાય છે કે જયારે જાણે કે એનું હૃદય એના સ્થાને થી અલગ થઈને તૂટી ગયું છે, એટલી ભયંકર વેદના ઉત્પન્ન થાય છે. અને ઘણી વાર ગરમ વસ્તુથી ભયંકર કષ્ટ થાય છે, અને ઘણી વાર ઠંડી વસ્તુથી પણ એને એકદમ કષ્ટ થાય છે. ખોરાક ની અંદર વધારે માત્રા ખાવા છતાંય એનું શરીર એકદમ દુર્બળ રહે છે, શરીર ની અંદર ખોરાક ખાવા છતાંય શક્તિ આવતી નથી, મુખ વર્ણ એની ત્વચા એ ચીકણી થઈ જાય છે, અને નેત્ર કાંતિયુક્ત એટલે કે એકદમ સફેદ નેત્ર થઈ જાય છે, મલ વિહીન નેત્ર થઈ જાય છે, કાચની જાણે કે આંખો જે છે એ સફેદ કાચની પૂતલી અંદર ફિટ કરી હોય એવા થઈ જાય છે, હાથ અને પગ એના તળિયામાં ચિકાશ આવે છે, અને આવો રોગી હંમેશા ચારે બાજુ જે જોવે છે એ બધું એને દોષયુક્ત જ દેખાય છે, કારણ કે એના પોતાના શરીરની અંદર વાયુની વૃદ્ધિને કારણે નબળાઈને કારણે આ માનસિક લક્ષણો પણ ઉત્પન્ન થાય છે, ઘૃણા બધા ઉપર ઘૃણા ઉત્પન્ન થાય છે, સાથે તાવ પણ આવે છે, અને તાવ એકલો નહીં હોતો, વાયુ પિત પિત કફ એ દ્વંદ જ હોય છે, પાસળીઓમાં ભયંકર પીડા ઉત્પન્ન થાય છે, પીનસ એટલે સળેખમ આવે છે, ખાવામાં અરુચિ આવે છે, અને ક્યારેક જાડા તો ક્યારેક પતલા મલ ઉતરે છે, અને ક્યારેક અકસ્માત એકાએક દર્દી બરાબર હજી બોલતો હોય અને એકાએક સ્વરભેદ એટલે હાથ દઈ જાય, આવા જે લક્ષણો છે એ ક્ષયજ કાષ્ઠના છે. જે વ્યક્તિ ક્ષીણ થઈ ગયેલો હોય એવી વ્યક્તિને જો ક્ષયજ કાષ્ઠ થયો હોય તો એવી વ્યક્તિ માટે અસાધ્ય છે, પણ જો શરીર મજબૂત હોય વય યુવાન હોય તો એવી વ્યક્તિને ક્ષયજ કાષ્ઠ છે એ સાધ્ય છે, એને બહુ પીડા ઉત્પન્ન કરી નહીં શકે, અને દવાથી પણ જલ્દી આપણે સારું કરી શકીએ. તો પાંચ પ્રકારની જે કાષ્ઠમાં વાયુ પિત્ત અને કફ ત્રણે ત્રણ છે એ સાધ્ય છે, કારણ કે એક દોષ જ છે, દ્વિદોષ કે ત્રિદોષ જ હોય તેમાં થોડો બુદ્ધિથી કામ કરીએ તો સાધ્ય, અને જેમાં કાળજી રાખવામાં હોય તો અસાધ્ય અવસ્થામાં આવી જાય છે. બાકીની ક્ષતજ અને ક્ષયજ એ બે યાપ્ય છે, યાપ્ય એટલા માટે છે કે એકમાં અતિ ભાર વાહન વગેરે કરવાથી ક્ષત થયેલું છે અને બીજામાં ધાતુઓનો ક્ષય થયેલો છે, એટલે યાપ્ય છે, એટલે ખૂબ કામ કરવામાં રોગને રોગી રોગ દૂર કરવા માટે ખૂબ બધી મહેનત કરવી પડે છે. હવે વાયુની ચિકિત્સા, વાયુનો કાશ થયું હોય તો શું ચિકિત્સા કરવી, તો વાતો જ કાશ હોય તો એની અંદર સામાન્ય રીતે વૃક્ષેશ્ય અનિલજમ કાસમ આદવ સ્નેહી ઉપાચરે, એટલે કે શરીરની અંદર જે વૃક્ષતા આવી હોય તો એને સ્નેહન કર્મ આપવાનું, અને સ્નેહન કરવાથી શરીરની અંદર વૃક્ષતા દૂર થાય છે, અને વાયુનાશક દ્રવ્યોથી સિદ્ધ કરેલ દૂધ છે, ઘી છે, ખીર છે, દૂધપાક છે, આ બધું આપવાનું કે જેના કારણે વાયુ જે છે દૂર થાય અને વાતજ કાશ્ય શાંત બને છે. હવે આવી વ્યક્તિ હોય જેમાં વાતજ કાશ્યમાં ખાસ અનુવાસન બસ્તી આપવાની, અને અનુવાસન બસ્તી સ્નિગ્ધ દ્રવ્યો જે તેલ હોય એ તેલને વાતનાશક ઔષધોથી સિદ્ધ કરીને આપવાની, ધૂમપાન પણ આપવાનું. હવે અપાન વાયુ જ્યારે બગડો હોય અને એને બસ્તી આપવામાં આવે તો બસ્તી નિર્મૂલન થઈ ગયા પછી
જમવામાં દર્દીને ઘીનું સેવન કરાવવાનું, જેના કારણે ફરીવાર પાછો વાયુ ઉર્ધ્વ ગતિમાં ન પામે. તો જે વ્યક્તિને પિત્ત કે કફની સાથે વાયુ હોય તો એવી ઉધરસ ની અંદર વિરેચન કર્મ પણ કરાવવાના. એમાં ઘણા બધા ઔષધો આપેલા છે, એક એક ઔષધ એક એક યોગ, ફાર્મસી ને લાખો કરોડોની કમાણી કરી આપે એવા યોગો આ સંહિતાની અંદર આપેલા છે. એમાં કંટકારી ઘૃત, એમાં કંટકારી એટલે ભોરીંગણી વગેરે ગુડુચીન એવા બધા ઔષધો છે, અને એનું જો ઘી બનાવીને આપવામાં આવે તો વાતજન્ય કાસ્ટનો નાશ કરે અને અગ્નિને પ્રદીપ્ત કરે છે. પછી પીપલિયાદી ઘૃત છે, એમાં પીપર પીપલી મૂળ ચવિયા ચિતક સોળ તાણા ઘણા બધા ઔષધો છે, વિધિપૂર્વક સિદ્ધ કરવામાં આવે તો આ ઘૃત છે એ ખાલી ખાંસીને જ દૂર કરે એવું નથી, શ્વાસકાશ, હૃદયના રોગો, પાર્શ્વશુલના રોગો, ગ્રહણી, ગુલ્મ વગેરે રોગોને પણ નાશ કરે છે. ત્રિષ્ણાદી ઘૃત, એમાં સોંઠ, મરી, પીપર, આમળા, અરડે, બેડા, દ્રાક્ષ, કાંબારી વગેરે, આનાથી ઘી સિદ્ધ કરવામાં આવે તો એ પણ બહુ જાજા બધા રોગો દૂર કરે, ગુલ્મ, અરુચિ, પ્લિયા, શિરશુલ, હૃદય, પાર્શ્વશુલ, કમળો, અર્શ, વાતાસ્થિલ, શોથ, ક્ષય આ બધું દૂર કરે. આયુર્વેદમાં વધારે મજા એ છે કે એક રોગને તો દૂર કરે પણ બીજા રોગોને પણ દૂર કરે એ ઉત્તમ ઔષધ, બહુકલ્પમ, બહુગુણમ, સંપન્નમ, યોગ્યમ ઔષધમ, આવું ઔષધ હોય એ ઉત્તમ. આ બધા ઉત્તમ ઔષધો છે, અને ખાસ કરીને ઘૃતથી સિદ્ધ કરેલા હોય તો અનેક ગણું ફળ આપનાર છે અને ઘણા બધા રોગોને દૂર કરનાર છે. પછી રાસના ઘૃત છે, તો રાસના ઘૃતને રાસના દશમૂળ, શતાવરી વગેરે ઔષધો જે છે એનું ઘીને સિદ્ધ કરે એ રીતના સિદ્ધ કરી અને જો આપવામાં આવે તો તમામ પ્રકારના વાત જ કાસ્ટ છે એ તો દૂર થાય પણ વાયુના બીજા રોગો પણ દૂર થાય છે, અને વાયુની ગતિ જેને અવળી થઈ ગયું હોય એ પણ સારી થઈ જાય છે, અને જેની બરોળ એટલે કે પ્લિહા વધારે વધી હોય તો પ્લિહાનો રોગ પણ આ ઘીથી મટે છે. હવે ચૂર્ણ આપ્યું છે, વિડંગાદી ચૂર્ણ, એમાં વિડંગ, સૂંઠ, રાસના, પીપલી, હિંગ અને સૈંધવ, પરંગી અને યવક્ષાર, આટલું જો ભેગું કરીને લેવામાં આવે તો અનિલ જે કાસે વાત જ કાસ હોય એમાં સારામાં સારું પરિણામ આવે. એના સિવાયનું જવખાર, ભાજી ખાર, પંચકોલ, પીપર, પીપલી મૂળ, ચવિયા ચિતકનો સૂંઠ, પાંચે પાંચ સમર, સેંધા, સોચર, બીટ, સાંભળને, સમુદ્ર, આ બધાનું ચૂર્ણ જો ભેગું કરીને લેવામાં આવે તો વાતજન્ય કાસ છે અવશ્ય નષ્ટ થાય છે, એમ તર્ક સંહિતાની અંદર ખૂબ બધા યોગો આપેલા છે. અત્યારે જે આપણે વાતો કરીએ છીએ એ તર્ક સંહિતાની અંદર ચિકિત્સા સ્થાનની અંદર અધ્યાય 18મો જેમાં કાસ્ટ ચિકિત્સા છે. આજે આપણે આ બધાનું બહુ વિગતવાર કદાચ વાતો ન થઈ શકે પણ સમય મળે અને આનું અધ્યયન કરવામાં આવે તો અધૂરા રહેલા વિષયો છે એનું આપણે પૂરેપૂરું સમજી શકીશું. ઉત્તમ ઉત્તમ ચિત્રકારી લે તો આપ્યો છે, પણ અગસ્ત્ય હરિતકી નામનો જે યોગ આપ્યો છે એ અનેક રોગ દૂર કરનાર છે. તો અગસ્ત્ય હરિતકી યોગ જે છે એ પણ એક પ્રકારનો લેહ એટલે ચાટણ છે, અને એ બનાવી પણ બનાવીને ઘણા બધા રોગોમાં કામ આપે છે, અને એ ખાવાથી વિકાર, શ્વાસ, કાશ, ક્ષય, દુર્બલ્ય આ બધા રોગોમાં કામ કરે છે. ત્યાર પછી સિંધવાદી યોગ, સિંધાલમણ, પીપલી, ભારંગી આ બધું પણ વાતજ કાશમાં દૂર કરનારું છે. ત્યાર પછી ખદીરસાર, એને ખાય અને જો એની ઉપર દહીંનું પાણી પીવામાં આવે તો પણ ઉધરસ મટી જાય છે. લીંડી પીપર, એને ઘીમાં શેકી અને સેંધા નમક સાથે પીવામાં આવે અથવા દહીંનું પાણી માથે પીવામાં આવે તો પણ એ ઉધરસ મટી જાય છે. ઉધરસની અંદર ધૂમપાન, આપણે જોયું
ચૂર્ણ, અવલે, ઘી અને ધૂમપાન. પ્રતિશયની અંદર જેને માથામાં વધારે પીડા થતી હોય એને ધૂમપાન કરવાનું, ને નાસિકાથી જલસ્ત્રાવ અને હૃદયમાં જેને કે અંધારું થઈ ગયું હોય એ વખતે ધૂમ પ્રયોગ કરવામાં આવે તો દર્દીને તત્કાલ રાહત થાય છે. ધૂમપાન કરવા માટે સામાન્ય રીતે 10 આંગળ કે 8 આંગળની લાંબી જે નળી હોય અને શરવ સંપુટમાં લગાડી દેવાની, અને પછી દર્દીને ધૂમપાનની અંદર જે ઔષધો નાખવામાં આવે, મેન્થલ, હડતાલ, મુલેઠી, જટામાસી, નાગરમોથ ને આ બધા જે ઔષધો નાખવાથી એકદમ તીવ્રતા આવે, કફને છૂટો પાડે અને કફને છૂટો પાડી અને લાઘવતા આપે છે. પણ એક વિશેષમાં એક યોગ આપ્યો છે કે ધૂમપાન આપ્યા પછી સામાન્ય રીતે ગરમ દૂધ ગોળ મેળાવીને આપવાનું. હવે અહીંયા જે ધૂમપાન સામાન્ય ધૂમપાન નાકેથી ધૂમપાન કરવાનું હોય છે, અહીંયા જે ધૂમપાન કરવાનું છે મોઢેથી ધૂમપાન કરવાનું છે. કારણ કે મોઢેથી ધૂમપાન કરી અને ગળું અને ફેફસા સુધી આ ધુવાડાને પહોંચાડવાનો છે. તો ઘણા બધા પ્રકારના ધૂમપાન એનું વર્ણન એટલું અદભુત આપ્યું છે કે ખાલી ધૂમપાન કરે, અમે તો અહીંયા આંકડાનો પેલી ભૂંગળી રાખીએ છીએ, એ ભૂંગળીની અંદર ત્રિકટું ચૂર્ણ ની અંદર સેજ ઘી મિક્સ કરી અને ત્રિકટું ચૂર્ણ ભરાવી દઈએ, સળગાવી અને જે પાવામાં આવે તો દર્દીને ખૂબ રાહત થઈ જાય છે. અને એ આંકડાની ભૂંગળી ને જો ખાલી એકલી નાકેથી પીવામાં આવે તો ગમે એટલું માથું દુખતું હોય તો તરત જ માથું બીજી સેકન્ડે આમ બે શટ લીધે નાકેથી તરત માથાનો દુખાવો દૂર થઈ જાય છે. તો ધૂમપાન ખૂબ અસરકારક છે. આપણે જેટલા પ્રયોગ આપ્યા છે, પ્રયોગો જેટલા વધારે કરીએ એટલો આપણને વધારે વિશ્વાસ આવશે. હવે વાયુની ખાસિયત એવી હોય તેમાં ખાવામાં શું ધ્યાન રાખવાનું, તો ગ્રામ્ય, આનુપ અને જલી, એટલે કે ગામડાની અંદર જે ખોરાક હોય એ અડદ, કવચા, અશ્વગંધા, ઘઉં, સાઠી ચોખા આ બધું ખાવાનું છે. હવે અહીંયા ઘઉં શબ્દ ગોધૂમ લખ્યું છે, તરક સહિત અંદર ગોધૂમ શબ્દ આવ્યો એટલે બહુ ઘઉં આપણી પાસે બહુ વર્ષોથી, હજારો વર્ષોથી ઘઉં છે, તો બહારથી આયાત કરવામાં આવ્યા એ માન્યતા જે અત્યારે પ્રચલિત છે કે ઘઉં આપણા નથી, તો ચરક સહિતની વર્ણન છે કે નિત્યમ કાયમ ગોધૂમ, કાયમ તમે જે ઘણા બધા ખોરાકો ખાઈ શકો એમાં ગોધૂમનું વર્ણન છે. અને અત્યારે આપણે ડાંગ, બાજરી, જુવાર, રાગી આ બધાનું પણ ખૂબ પ્રચલિત અને પ્રસાર ને પ્રચાર થાય છે, પણ એને લઘુ ધાન્યો કીધા છે. જ્યાં કફ જ કફની વૃદ્ધિ હોય ત્યાં લઘુ ધાન્યનો ઉપયોગ કરવાનો, અને જ્યાં વાયુ વધતો હોય તો ત્યાં ઘઉં જેવા ગુરુ ધાન્યનો ઉપયોગ કરવાનો છે. પેયા એટલે કે ઉધરસ હોય તેમાં અજમા, પીપર, સૂંઠ, ચિત્ર, ક્રાસના આવું બધું નાખી અને સડંગની પરિભાષા હોય, જેમ સડંગને ઉકાળી પછી નીચે ઉતરે અંદર નાખી એમ નાખી, અને આ રીતે સિદ્ધ કરેલી જે પેયા છે એની અંદર ખાટા અનાર એના નમક મેળવીને જો લેવામાં આવે તો કમરમાં, હૃદયમાં, પાર્શ્વમાં, કોષ્ઠમાં જે પીડા થાય છે, જે શ્વાસ થાય છે, એટકી થાય છે, કાશ થાય છે એ મટી જાય છે. આમ ઘણી બધી પેયાની સાથે શાક દ્રવ્ય, એટલે કે એની સાથે કયા કયા શાક ખાવા ખાંસી વાળાને જેને વાત જ કાશ છે, તેમને વાસ્તુકો વાય શિશાકમ મૂલકમ નિષ્ણમ, તેમણે બથવાની ભાજી, મકોઈની પત્તીનું શાક, મૂળીનું શાક, અમલતાસનું શાક, પછી તિલ તેલ, અમલતાસ નહીં એટલે કે આપણી આ પીતજ,
વાયરસ છે એની ચિકિત્સા પણ આપી છે. આપણે બહુ ટૂંકમાં માત્ર યોગના જ નામ બોલશું કે પિત્તજ કાશ છે તો એની અંદર કફનો જે અનુબંધ એને તોડવો હોય અને પિત્ત શાંત થાય એ માટે મોટા ભાગની આ બધા ઔષધો ઘી થી સિદ્ધ કરેલા ઔષધો આપવામાં આવે છે અને ઘીથી સિદ્ધ કરીને આપવામાં આવતા ઔષધો પિત્તનો પ્રકોપ થવા નથી દેતા અને કફની વૃદ્ધિ થવા નથી દેતા. તો એમાં શૃંગાટક, પદ્મબીજ, નીલી, પીપલી, પીપલી મુસ્તક, ઇષ્ટવા, મુરવા આ બધા જે ઔષધો છે એનું એક યોગ છે. ત્યાર પછી શર્કરા, ચંદન, દ્રાક્ષ, યષ્ટિમધુ, ધાત્રી એટલે આમળા આના ફળ જે છે એનું તમામ ભાગમાં સ્નેહ બનાવી અને જો લેવામાં આવે તો એ પણ પિત્તજ કાશને નાશ કરે છે. પછી પીપલી, આમળા, દ્રાક્ષ, લાખ, લાજા, સીતા એટલે કે સાકર આ બધાનો ઉપયોગ જો અષ્ટમાંશ આઠમા ભાગનું મધ મેળવી અને ચાટણ કરીને પીવામાં આવે તો એ પિત્તજ કાશને દૂર કરે છે. એ જ રીતનું ખીરાદી ક્ષીરપાક એટલે બેઠો સમેરવો, ઉભે સમેરવો આ બધાનો ખીરપાકની વિધિથી ક્ષીરપાક કરવામાં આવે પિત્તજ કાશને મટાડે છે. ગૃદપાન, ભેંસ, બકરી, ત્યાર પછી ગાઢેડું, ગાય આ બધાના દૂધને આમળાના રસથી સિદ્ધ કરી ઘીને સિદ્ધ કરવામાં આવે અને પછી જો એ ઘી પીવામાં આવે તો એ પિત્તજન્ય કાશને મટાડે છે. કફજ કાશ, કફની ખાંસી થઈ હોય ત્યારે સામાન્ય રીતે કટુ, વૃક્ષ અને ઉષ્ણ અન્ન પછી કટુ એટલે તીખું, વૃક્ષ અને ઉષ્ણ એટલે ગરમ આ અન્ન એને પથ્ય છે એવા આહાર વિહાર આપવાના, એવા ઔષધો આપવાના ને એવા આહાર વિહાર અને ઔષધો આપવામાં પીપળ, જવખાર, કળથી, ઉષ આ બધું આપવાથી એ સાથે સાથે લઘુ ભોજન કરવામાં આવે. સરસનું તેલ છે એને વઘાર કરી અને સેવન કરવામાં આવે તો કફજન્ય કાશ છે કંટ્રોલ થાય છે. ત્યાર પછી બીજો યોગ છે પુષ્કર મૂળ, પછી આરગવત, પટોલ એ બધાનું જે છે પંચાંગ લઈ કૂટીને આખી રાત પલાળી અને હવારે મસળી અને મધ મિલાવીને જો એનો સેવન કરવામાં આવે તો એ કફને દૂર કરે છે. દશમૂલાદિક ઘૃત, દશમૂળ થી બનાવેલું હોય, કંટકારી થી બનાવેલું ઘૃત હોય, ઉલથ એટલે કળથી થી બનાવેલું હોય, પંચકોલ થી બનાવેલું હોય આ બધા જે ઘી છે એ સિદ્ધ ઘૃત બનાવી અને પાવામાં આવે તો કફજ કાશ છે એ નાશ પામે છે. આ સામાન્ય રીતે આપણે વાયુપિત કફના કાશ થયા. હવે ક્ષતજ, ક્ષતજ એટલે અંદરના ભાગમાં ચાંદું પડ્યું, અંદર સ્નાયુ તૂટી ગયા હોય, ફેફસામાં ઇજા થઈ હોય એને ક્ષતજ કાશની અંદર લેવામાં આવે છે અને ક્ષતજ કાશની અંદર સામાન્ય રીતે તાત્કાલિક એની ચિકિત્સા કરવી જોઈએ, નહીતર એની અંદરથી ક્ષયજ કાશ એટલે કે ટીબી રાજેશમાં થઈ શકે છે. એટલે એમાં પીપર, મુલેઠી, મિશ્રી આ બધા ઔષધો બકરીના દૂધની અંદર અથવા શેરડીના રસની સાથે પીવાના કે જેના કારણે તરત જ એનામાં શક્તિનો સંચાર થાય અને આવા દર્દીઓ હોય એને અત્યંત હાનિકારક અક્ષત છે એને તાત્કાલિક જીવનીય વર્ગથી બળ વધે એવા ઔષધો આપી અને ચિકિત્સા કરવી જોઈએ અને એના માટે દૂધ, ઘી અને મધનો વિશેષ કરીને પ્રયોગ કરવો જોઈએ. અભ્યંગ એટલે માલિશ પણ સિદ્ધ તેલથી કરવાનો છે જેમાં વાયુનાશક દ્રવ્યોથી તલ સિદ્ધ કરેલું હોય. જીવની અગણને ઔષધિથી સિદ્ધ કરેલું ઘી એ પણ ઉત્તમ ક્ષતજ કાશની અંદર કામ કરે છે. એમાં
ઘણા બધા ઘૃતો આપેલા છે, અલગ અલગ ઔષધો થી સિદ્ધ કરીને. ધૂમપાન પણ આપેલું છે કે જે ધૂમપાન મેદા મામેદા મુલેઠી બલા મહાબેલા ઇન્દ્રિયો પીતી અને કરોના, અત્યારે મેદાન મહામેદા ન મળતા હોય તો શતાવરી અશ્વગંધા એના પર્યાય તરીકે લેવાના અને ચલણ ની અંદર ભરી અને ધૂમપાન કરવાનું. ધૂમપાન કરાવ્યા પછી તરત જ જીવનીય કૃત જે સિદ્ધ કરેલું હોય એને પાન કરાવવાનું. હવે ક્ષયજ એટલે જે ક્ષતજ પછી ક્ષયજ જે કાશ છે એ માણસ સામાન્ય રીતે વાયુ પ્રકોપ થયેલો હોય, શરીરની ધાતુ ક્ષીણ થઈ ગયેલી હોય અને નબળાઈ આવી ગઈ હોય તો આવી વ્યક્તિને બળ મળે, જઠરાગ્નિ વધે એવી ઔષધિઓ આપી અને જો ચિકિત્સા કરવામાં આવે તો એને જલ્દી પરિણામ મળે છે. સાથે સાથે જો એનો વાયુ રોકાઈ ગયેલો હોય તો એને સ્નેહ સાથે મૃદુ ઔષધો આપીને વિરેચન આપવાનું છે. મૃદુ ઔષધોમાં વિરેચન ની અંદર સામાન્ય રીતે ગરમાળાને શિંગ અને એનાથી જ વિરેચન આપવાનું, દ્રાક્ષ થી પણ વિરેચન આપી શકાય એને, પણ બહુ જાજુ વિરેચન આપવાનું નથી. તો ક્ષતજ ક્ષયજ વાળાને સામાન્ય રીતે વાયુ પ્રદાન જે ચિકિત્સા કરી બધી ચિકિત્સા કરવાની છે અને એમાં મૂત્રની વિવરણતા આવે, લાલ થાય, પીળો થાય, લીલો થાય, એવા અલગ અલગ કલરના મૂત્ર આવે, શરીરની અંદર સોજા આવે છે, તો સોજા દૂર કરવા માટે પણ વિવિધ પ્રકારના ઘી અને ઔષધોથી સિદ્ધ કરી અને આપવામાં આવે. એમાં દ્વિપંચમૂલાદિ ઘૃત જે છે એ ઘૃત પણ ઉત્તમમાં ઉત્તમ રીતે એમાં કામ કરે છે. અને આ ઉડુચ્યાદિ ઘૃત, કાસમર્દાદિ ઘૃત, આ અલગ અલગ પ્રકારના જે ઘૃત છે એ રામબાણ ઇલાજ તરીકે કામ કરે છે. જ્યાં કોષ કરતા થાકી ગયા નથી મળતા આ ઘૃતોથી માટે છે. હલકી લે એમાં વિધિપૂર્વક હરડેને ઉકાળી અને જો એને લે બનાવવામાં આવે તો એ પણ આ ક્ષયકાશને મટાડે છે. ક્ષયકાશ મટાડવા માટે આપણા શાસ્ત્ર ઉત્તમ ઉત્તમ અને બધા માણસોને ખબર છે એવો ચ્યવનપ્રાશ, એ ચ્યવનપ્રાશ રાજ્યક્ષમા માટે કે ક્ષયકાશ ની અંદર ઉત્તમમાં ઉત્તમ છે. ક્ષયકાશ કે રાજ્યક્ષમા મટાડવા માટે એકલો ચ્યવનપ્રાશ કાફી છે. જરૂર છે માત્ર એને ત્રક્ષયિતાની અંદર જેવી રીતે ચ્યવનપ્રાશ બનાવવાની વિધિ આપી છે એવી વિધિથી બનાવવામાં આવે તો 100% એ નાબૂદ થાય છે. હમણાં જ એક પ્રસંગની અંદર ગયા અઠવાડિયે હું ગામડે ગયો હતો તો ભોજન સમારંભ પછી એક ભાઈ તરત મારી પાસે આવ્યો, મને તરત મળ્યા ને વાતો કરી તો મને કે સાહેબ હું તમારી પાસે 20-25 વર્ષ પહેલા આવ્યો હતો, આપણે તો ચહેરો ભૂલી ગયા હોય, શરીર મોટું થઈ ગયું હોય. મેં કીધું ભાઈ શું થયું હતું તને? તો કે મને ત્યારે આંતરડાનો ટીલી થયો હતો, કોઈ ડોક્ટર નતો મટાડી ગયો, તમે મટાડી દીધો. તો આજથી 30 વર્ષથી મારું રામબાણ જો ઔષધ હોય ને તો ચ્યવનપ્રાશ છે. હાથે જો વૈદ્ય ચ્યવનપ્રાશ બનાવે તો ટીબી જેવા ટીબી એલોપેથી ની દવાની મદદ વગર પણ મટી જાય છે, 100% વાત. તો આપણા શાસ્ત્ર ની અંદર એક એક જો યોગ આપ્યો છે એ લાખો રૂપિયા દેતા પણ ન મળે એવા અદભુત યોગો આપ્યા છે. તો આપણે પઠન પાઠન અને સત્સંગ જે કરીએ છીએ એ પઠન પાઠન અને સંસ્કાર ચાલુ રાખીએ તો આમાંથી કોઈ ને કોઈ સ્વરૂપ ની અંદર આરોગ્ય ની પ્રાપ્તિ આપણને તો મળશે, પણ આવી વાતો દ્વારા સમાજ ની અંદર જે આરોગ્ય ની પ્રાપ્તિ થાય એ ઘણો બધો મોટો ઉપકાર ગણાશે. આજના આપણે આ વાતમાં આપણે દર ઋતુ ની અંદર જે ઉધરસ આવે છે એ ઉધરસ ના હવે વિભાગ પાડતા શીખીએ કે આ વાયુ ની ઉધરસ છે, પિત્ત ની ઉધરસ છે, કફ ની છે, ક્ષત ની છે, ક્ષયજ ની. ખાલી વિભાગ કરતા શીખીએ પછી સારવાર તો હવે આપણને આટલા વેબિનાર કર્યા પછી આવડી જાય, એટલે વિભેદન કરવા એના વિભાગ કરવા એ જરૂરી છે. અને વાત જ માં પિત્ત જ માં કફ જ માં ક્ષત જ માં ક્ષયજ માં ઘરગથ્થુ ઇલાજ શું કરી શકાય અને જે લોકો ચિકિત્સા સ્થાનમાં કામ કરે છે એવા વૈદ્ય મિત્રો આવા ઔષધો ઘી તેલ હાથે જ બનાવે એવો ખાસ આગ્રહ છે. એને એક દાખલો લઈ અને પછી આપણે પૂર્ણ વિરામ કરીએ.
દાખલા તરીકે કોઈ પણ ઘી હોય, ઘૃત સિદ્ધ ઘૃત હોય, તો સિદ્ધ ઘૃત દાખલા તરીકે ફળ ઘૃત છે, તો ફળ ઘૃત માર્કેટ ની અંદર 2500 ની આસપાસ નું કિલો માર્કેટમાં મળે છે. કિલો 2500 રૂપિયા નું કિલો મળે છે, એમાં એ લોકો હોસ્પિટલમાં કે દુકાનો વાળાને 50% ના ભાવે આપતો હોય, તો 2500 નો કિલો સિદ્ધ કરેલું 1200 માં આપે છે. એ આપ્યા પછી 3 જણાના બીજાના કમિશન હોય છે, અને એનું પેકિંગ, એનું ટ્રાન્સપોર્ટેશન, અને જીએસટી ને એ બધું ગણો, તો એ ઘી 500 થી 600 રૂપિયા નો કિલો કંપની માંથી બહાર નીકળે. તો તમે વિચાર કરો કે 32 લીટર ગાય ના દૂધ હોય ત્યારે 1 કિલો ગાય નું ઘી બને છે. અત્યારે સરેરાશ 70 રૂપિયા 1 લીટર દૂધ ના ગણો, તો 2100 થી 2200 રૂપિયા દૂધ ના થાય ત્યારે 1 કિલો ઘી બને છે. ત્યાર પછી એને સિદ્ધ કરો એટલે 1500 રૂપિયા નો 1 કિલો ઘી બનાવવાનો બીજો ખર્ચો થાય છે. નફો તો જુદો, પેકિંગ ખર્ચ જુદો, એ બધું જુદું. તો આ ઘી 4045 ની આસપાસ કિલો પડે છે જો ઘેરે બનાવો તો, અને બજારે આપણને 1200 માં કિલો ઘરે આપી જાય છે, તો બજારના સિદ્ધ કરેલા ઘી કે બજારના કંપનીના સિદ્ધ કરેલ તેલ ક્યારે પણ કોઈ વૈદ્ય વાપરવા નહીં. અને આમ પબ્લિક કે પણ મોંઘું પડતું હોવા છતાંય તમારી નજીકનો જે વૈદ્ય હોય કે જે પોતાની આયતે ઘી કે તેલ સિદ્ધ કરતા હોય, એ બજાર કરતા મોંઘું તો હોય જ, કારણ કે એ ભાવે જ પડે છે. એ જ વાપરવાનો આગ્રહ રાખવાનો, અને એ જ પરિણામદાયી છે. શુદ્ધ અને સારી રીતે બનાવેલા ઔષધો જ પરિણામદાયી છે. એ જ આયુર્વેદને સારા નામના અને ગુણગાન ને યશોગાન આપે છે. આયુર્વેદને બદનામ થતું અટકાવવું હોય તો આપણા જેવા વૈદ્યોએ જાતે ઔષધો બનાવી, ઘી તેલ બનાવી, ત્રણ જેવા અવલેહો બનાવી અને સમાજને આપવા પડશે. અને સમાજને બાપ કેવું પડશે કે બજારના સસ્તા ઘી તેલ કે અવલેહ કરતા હાથના બનાવેલા ઘી તેલ અવલેહ ઉત્તમ હોય છે, અને દર્દીઓમાં આપણે પરિણામ મળે ત્યારે આપણને પણ ખૂબ ખૂબ આનંદ થાય. અને આયુર્વેદની અંદર આપણે આપણું જીવન સમર્પિત કરી અને વધુમાં વધુ વ્યક્તિને સ્વાસ્થ્ય પ્રદાન કરે એ ભગવાન ધન્વંતરીને પ્રાર્થના કરી. જય ધન્વંતરી. જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર બાબુભાઈ નાકરાણી સાહેબને, જેમણે આજે કાસ એટલે કે ઉધરસના પ્રકારો, 5 પ્રકારો વિશે માહિતી આપી અને લક્ષણો વિશે માહિતી આપી, તેમજ તેના ઉપચારો વિશે પણ માહિતી આપી. સરસ વક્તવ્ય રહ્યું. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર બાબુભાઈ નાકરાણી સાહેબનો. હવે વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે 2 શબ્દો કહે. વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ. જય ધન્વંતરી. પહેલા તો 2 હાથ જોડીને નાકરાણી સાહેબને નમસ્કાર. બીજી વાત, આજના વિષયને જે રીતે સાહેબે બનાવ્યો અને જે રીતે રજૂ કર્યો, અતિ રોચક અને સરળ, અને જોગાનુજોગ મિત્તલિયા સાહેબ છે એટલે હું યાદ કરાવું કે આજે જ મારે મિત્તલિયા સાહેબ સાથે એક વ્યક્તિગત વાત થતી હતી ફોન ઉપર, ત્યારે એક મારા મનમાંથી એક શબ્દ નીકળ્યો કે વર્તમાન સમયમાં આટલા બધા આયુર્વેદ માટે બધા વૈદ્યો સહિયારો પ્રયાસ કરે, અને આપણા ગિરનારી મંડળમાં લગભગ 539મો છે મને ખ્યાલ છે ત્યાં સુધી, એમાં લગભગ 150 થી 200 આયુર્વેદના વિવિધ વિષયો ઉપર વક્તવ્ય. તે છતાંય જે પરિણામ સમાજમાં જાગૃતતા અને જે જોઈએ એ કેમ નથી આવતી, તો એના અનુસંધાને મિતાલિયા સાહેબને મેં એક રજૂઆત મૂકી
સાહેબ આપણે એક કામ કરીએ, આયુર્વેદનું પ્રાધાન્ય રાખી પણ વર્તમાન સમયમાં ડોક્ટર જે પરિભાષામાં રોગો સમજાવે છે એને આયુર્વેદની અંદર કઈ રીતના આપણે મૂલવીએ છીએ અને કયા નેજા હેઠળ એ રોગ આવે છે એવું જો સંયુક્ત એક અભિયાન આપણે જો પ્રયત્નમાં લઈએ તો થોડીક વધારે જાગૃતતા આવશે. અને હું હર વખતે હંમેશ કહેતો હોઉં છું કે ભગવાન દયાળુ છે, આજે નાકરાણી સાહેબને ટેલિપથી પહોંચી અને એમને આ વિષય કાશ નો આજે આટલું સારું આપ્યું. પણ જો નાકરાણી સાહેબ અનુમતિ આપે તો આજે શુભ શરૂઆત. મોર્ડન ને કયા રોગો આપણા આયુર્વેદમાં કયા પ્રકારના કાશની સાથે ગણાવેલ છે એ જો નાકરાણી સાહેબ અનુમતિ આપે તો મારે એક પ્રકાશ પાડવા માટેની થોડી ઈચ્છા છે, એટલે હું નાકરાણી સાહેબની અનુમતિ માંગુ છું. ખૂબ સરસ સાહેબ, રજૂ કરો, બધાને જ્ઞાન મળશે નવું. આપણે બધા ઉધરસ ખાંસી, હવે ગુજરાતીમાં ઉધરસ એટલે ઉદ્વગમન, આ બહુ સમજવા જેવી વાત છે. આપણા આયુર્વેદની એક મહત્તા શું છે, અમુક રોગોના નામ છે ને એ રોગના નામ ઉપરથી જ આપણને વિજ્ઞાન આખું સમજાય. હવે અપાન સાથે ઉદાનની દૃષ્ટિ ત્યારે કાશ થાય, આ પહેલો સિદ્ધાંત. પછી પ્રકૃતિ સીઝન એ તો પછીની વાત આવે, પણ શારીરિક રીતે અપાનની સાથે ઉદાનની દૃષ્ટિ થાય ત્યારે ઉધરસ થાય, આ પહેલી વાત. બીજો, નાકરાણી સાહેબે બહુ સ્પષ્ટતા કરી નાખી કે જ્યારે જ્યારે સંધિકાળ આવે, આપણા 12 મહિનાની ઋતુ એટલે 12 મહિનાના વર્ષ પ્રમાણે દર 2 મહિને સંધિ આવે, ઋતુ સંધિ, એ સંધિમાં આ એક પ્રાથમિક લક્ષણ બધાને જોવા મળતું હોય છે, આ એક સમજવા જેવું. હવે કયા પ્રકારની કાશને મોર્ડનમાં કઈ રીતના કહે છે એ આપણે જોઈએ. જેને વૂપિંગ કફ એટલે મહાઉધરસ જેને કહીએ, કે જે કલાક કલાક સુધી આવે અને કોઈ હિસાબે આપણે રાહત ના મેળવી શકીએ, એ વાત જ કાશમાં આવે. અને એનું બીજું નામ ઇસોનોફિલિયા, ટ્રોપિકલ ઇસોનોફિલિયા કહેવાય, આ વાત જ કાશનું. પિત્તજ કાશ એટલે આપણે બધા જાણીએ છીએ કે પીડા ગળફા પડવા, અને એ પછી કફજ જેને મેડિકલ ભાષામાં બ્રોન્કાઇટિસ કહે છે. આ ત્રણ દોષ, દુષ્ય અને એના પ્રમાણેના મે વર્ગ. પછી સાહેબે સતજ કીધું, તો સતજ એટલે બ્રોન્કા એકાટિસ એન્ડ એમ્ફિઝિમા. હવે એમાં શું થાય કે અંદર ઘા હોય, એક નાનું એવું ચાંદુ હોય અંદર, એ ખેંચાય એટલે એની સાથે રક્ત પણ આવે, એટલે એ સતજ કાફ કાસ. અને ક્ષયજ એટલે પલ્મોનરી ટ્યુબરક્યુલોસિસ. અને મને એક બહુ સરસ વાત ગમી સાહેબની, કે સાહેબે એક ઉદાહરણ આપ્યું પોતાનું 30 વર્ષ પહેલાનું, એ મને બહુ ગમ્યું. કેમ કે આયુર્વેદની મહત્તા કેટલી છે, આપણે એકલા ફેફસાના ટીબી સુધી ટીબી સમજીએ છીએ, પણ આંતરડાનો ટીબી, બીજા અનેક પ્રકારના ટીબી શબ્દ જોડીને મેડિકલ ભાષામાં કહેવામાં આવે છે, પણ સાચી ભાષામાં ટીબીને આયુર્વેદમાં ક્ષય કીધું છે,
અને ક્ષય એટલે તમારી શારીરિક ક્ષમતામાં ઘટ, એને ક્ષય કહેવાય. અને બીજો એક શોષ રોગ, એ પણ ક્ષયનો જ એક પ્રકાર છે. તો જ્યારે આપણે ખાનપાનમાં અવિવેક રાખીએ, શરીરની ક્ષમતા કરતા વધારે શ્રમ કરતા હોઈએ, પછી એ વ્યવસાયિક હોય કે બીજા કોઈ કારણ, અને આપણા શરીરને જાળવવા માટે પૂરતો ખોરાક જે જરૂરી છે અને એમાંય સડરસયુક્ત એટલે બધું જ આવવું જોઈએ, પછી આપણે તરેલું, તીખું, વાયડું આવા ખોરાક વધારે લઈએ, વૃક્ષ ખોરાક વધારે લઈએ, તો આ ક્ષય જ કાસ થવાની શક્યતા વધી જાય. એટલે મને આજે આ કહેવાનું એક તક મળી કે મેડિકલ ભાષામાં, કારણ કે આપણે જલ્દી છે ને ડોક્ટરે કીધેલી વાતને આપણે આમ વર્ગી રહીએ છે, એટલે મેં આ કઈ કયા નેજા હેઠળ આપણા આયુર્વેદ પ્રમાણે કયા રોગો, કયા કાશ એટલે ઉધરસ આવે છે એનો થોડો પ્રકાશ પાડ્યો. અને આપણે કહેવાય છે રોગનું મૂળ ખાંસી અને ઝઘડાનું મૂળ હાંસી, એટલે જો અમુક સમય સુધી ખાંસી ઉધરસ આવતી હોય તો સજાગ થવું જોઈએ, કારણ કે આ એક રોગ રૂપે પણ છે અને બીજા અન્ય રોગના લક્ષણ રૂપે પણ છે. એટલે જ્યારે અન્ય રોગના લક્ષણ રૂપે ખાંસીની દવા કર્યા પછી પણ પરિણામ ન મળતું હોય તો થોડુંક સજાગતા કેળવી અને સારા જ્યાં આપણને મન બેસે વિશ્વાસુ વૈદ અથવા તો ચિકિત્સક, આપણે આયુર્વેદની નહીં પણ તરત સજાગતા કેળવી અને એ તરફ લક્ષ્ય કેળવવું જોઈએ. ખૂબ ખૂબ આભાર નાકરાણી સાહેબે જે અનુમતિ આપી, પુનઃ નાકરાણી સાહેબનો આભાર માની. જય શ્રી કૃષ્ણ, જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો, જેમણે ઘણી પૂરક માહિતી આપી. હવે ત્રિપાઠી સાહેબને અનુરોધ છે કે બે શબ્દો કહે. ત્રિપાઠી સાહેબ, બહોત બહોત ધન્યવાદ છે. આદરણીય નાકરાણી સાહેબને બહોત હી અચ્છા ન્યાય કિયા ઇસ વિષય કે સાથ, સારી સારી ચીજે વિસ્તૃત તૌર પે બતાઈ, જિસે સામાન્ય સે સામાન્ય વ્યક્તિ કો ભી કાશ કે વિવિધ પ્રકાર, ઉસકા ઉદ્ભવ, ઉસકા કિસ તરીકે સે નિરાકરણ કિયા જા સકતા હૈ, વો ભી એક ઔષધિ સે નહીં, અલગ અલગ તરહ કી ઔષધિયો સે, ઔર જડ સે કિસ તરીકે સે ઉસકો મિટાયા જા સકતા હૈ, ઉસ પે બહોત વિસ્તૃત તૌર પે ચર્ચા કી. ઔર જો જિજ્ઞાસુ હોતા હૈ ઉસકે લિયે અગર જ્ઞાન ગંગા મિલ જાય તો એસા લગતા હૈ કે મોક્ષ પ્રાપ્ત હુઆ. તો હમ જૈસે લોગો કે લિયે તો એસે વિષય જબ આતે હૈ તો આનંદ હી આનંદ રહેતા હૈ. આશા કરતા હું એસે વિષય આતે રહેંગે ઔર એસે વિદ્વજ લોગો સે હમ લોગ હમેશા સીખતે રહેંગે. બહોત બહોત ધન્યવાદ. આભાર આભાર, શુક્રિયા. સરસ સરસ.